સમાચાર ગીર સોમનાથથી, જ્યાં ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધે વધુ વેગ પકડ્યો. તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ઇકો ઝોન વિરોધ મીટિંગનું આયોજન. 24 ગામના સરપંચો, ખેડૂતો, અગ્રણીઓ યાર્ડ ખાતે એકઠા થયા. મીટિંગમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની પણ ઉપસ્થિતિ. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટ મીટિંગમાં હાજર. કારોબારી ચેરમેન ભૂપત હિરપરા પણ વિરોધ મીટિંગમાં પહોંચ્યા. બહોળી સંખ્યામાં સરપંચો, અગ્રણીઓ અને ખેડૂતોની હાજરી. ભગવાન બારડે ઇકોઝોન મુદ્દે આપી તમામ લોકોને જાણકારી. ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો હજુ લાગુ પડ્યો નથી, જણાવે છે ભગવાન બારડ. સરકારના બનાવેલ નિયમો સામે વાંધા અરજી કરી શકો છો. 60 દિવસમાં વાંધા અરજી રજૂ કરી શકાય છે. સરકારના પરિપત્ર અને નિયમોની પણ ખેડૂતોને આપી જાણકારી.